નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય ગણિત ગમ્મત પ્રકરણ 1 ક્યાંથી જો, એમાં આગળના પીરિયડમાં આપણે ભાગ 1 જોયો હતો. આજે આપણે ભાગ 2 ત્યાંથી શરૂ કરીશું. તો બાળ મિત્રો, આપણે આગળના પીરિયડમાં મહાવરાનો સમય જોયો હતો. એમાં આપણે અવિભાગ સુધી જોયું હતું કે એક વર્ગખંડમાં બાળકો બેઠા છે, તેમના શિક્ષક ભણાવે છે અને એક બિલાડી બારીમાંથી ડોક્યું કરે છે. તો આપણે એ શિક્ષક ક્યાં છે તે શોધવાનું હતું. તો શિક્ષક બાળકોની આગળ એટલે કે સામેની તરફ હતા, બરાબર? ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આવે છે બ ભાગ. તો આપણે અહીંયા આગળ જોઈએ. અહીં કેટલાક ચિત્રો આપેલા છે. વસ્તુ અને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો. આગળ આપણે સમજી ગયા તે પ્રમાણે કોઈ પણ વસ્તુને અલગ અલગ તરફથી જોતા તે કેવી સ્થિતિમાં છે, કેવું દેખાય છે તે આપણે શીખી ગયા, બરાબર? કે કોઈ પણ વસ્તુને આપણે સામેની તરફ, ઉપરથી અથવા તો બાજુએથી જોતા તે વસ્તુ કેવી લાગે છે તે આપણે જોઈએ છીએ, બરાબર? તો આપણે અહીંયા આગળ આ સીડીનું ચિત્ર આપ્યું છે, બરાબર? તો સીડીના પગથિયા આપણને આખા દેખાતા નથી, અડધા અડધા તમે અહીંયા આગળ ચિત્રમાં જોઈ શકો છો. તો આવા પગથિયા ક્યારે આવી રીતના દેખાય? તો તેને બાજુએથી જોઈએ, સીડીને આપણે બાજુએથી જોઈએ તો આપણને એના પગથિયા અડધા અડધા દેખાય છે. પછીનું ચિત્ર જુઓ, એ પણ સીડીનું છે પણ આ ચિત્ર આના કરતાં અલગ દેખાય છે. બંનેમાં તફાવત છે. તો તફાવત શાના કારણે છે? કારણ કે આ ચિત્રને આપણે સામેની તરફથી જોયું હતું એટલે એના પગથિયા આખા દેખાય છે, બરાબર? ત્યાર પછીનું ચિત્ર આવે છે ટેબલનું. તો ટેબલને એની સપાટી દર્શાવી છે. સપાટી લંબચોરસ છે એટલે આવી સપાટી ક્યારે દેખાય? જ્યારે આપણે ઉપરથી જોઈએ આ ચિત્રને તો એની સપાટી ફક્ત લંબચોરસ જેવી દેખાય છે. આગળના ભાગમાં આપણે સમજી ગયા તે પ્રમાણે ધીરજ અને અંશુલ જે ગાડીનું ચિત્ર બનાવી લાવ્યા હતા તો બંનેની સપાટીમાં ફેર હતો, બરાબર? એટલે આ પણ ચિત્રની ઉપરથી તરફ જોતા તેની સપાટી ફક્ત લંબચોરસ દેખાય છે, આખું ટેબલ દેખાતું નથી. ત્યાર પછીનું ચિત્ર જુઓ, ખુરશીનું છે. તેમાં પણ ઉપરના ચિત્રની જેમ અડધું જ દેખાય છે, બે પાયા દેખાય છે, એક જ હેન્ડલ દેખાય છે, સીટ પણ એની અડધી દેખાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ હશે કે આ ચિત્રને કઈ તરફથી જોયું હશે. હા, બોલો તો, બાજુએથી. આ ચિત્રને આપણે બાજુએથી જોયું હોય તો તે ચિત્ર અડધું આવે છે. ત્યાર પછીનું ચિત્ર છે પેન્સિલ. તો આ પેન્સિલનો છોલેલો ભાગ છે, અણી કાઢેલો ભાગ છે. તો આ પેન્સિલનો અણી કાઢેલો ભાગ એકલો આપણને દેખાય છે, બરાબર? તો એને ઉપરની તરફથી જોતા તે આવું દેખાય છે. ત્યાર પછીનું ચિત્ર આપ્યું છે બસનું. તો આ ચિત્ર પણ તમે જોઈને તરત કહી શકશો કે આ ચિત્ર ક્યાંથી જોયું છે, બરાબર છે? તો આ ચિત્રમાં પણ તમે જોઈ શકો છો આખી બસ આપણને દેખાતી નથી, નથી એની સપાટી આખી દેખાતી ટેબલની જેમ, અને પૈડા પણ એને પેજ દેખાય છે. તો આ ચિત્ર પણ બાજુએથી જોયું હોય તેવું લાગે છે, બરાબર ને? આ બસ આખી દેખાતી નથી, અડધી દેખાય છે, એટલે આ બધા ચિત્રની જેમ આ પણ બાજુએથી જોયું હશે. ત્યાર પછી જુઓ,
ક અ અને બ માં તો તમને સમજણ પડી ગઈ હશે બરોબર. ત્યાર પછી આવે છે ક. તો કમાં આપણે અહીંયા હેડિંગમાં છીએ. કેટલીક વસ્તુઓના મથાળાના ચિત્રો દોરો અને તમારા મિત્રોને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહો. તમને અત્યાર સુધી ચિત્રો આપી દીધા હતા, તમારે એને કઈ તરફથી જોયા હતા તેવું કહેવાનું હતું. હવે આમાં શું કહે છે, મહાવરાનો સમય એટલે તમારે પણ જાતે દોરવાનું આવે. કોઈ પણ ચિત્ર તમે લઈ શકો છો, પણ એને તમારી રીતે દોરવાનું છે. અને તમારો મિત્ર હોય તેને તમારે પૂછવાનું છે કે આ ચિત્ર મેં કયું દોર્યું છે, બરોબર છે. ચાલો તો આપણે અહીંયા આગળ આ ચિત્ર જોઈએ. આગળના ચિત્રની જેમ આની સપાટી એકલી ફક્ત દેખાય છે, એટલે ચોરસ અથવા લંબચોરસ. તો એ શેનું ચિત્ર હોય? બહુ સરસ, આ ટીપાઈ અથવા ટેબલનું ચિત્ર હોઈ શકે. ત્યાર પછીનું ચિત્ર જુઓ, આ પણ તમને સમજણ પડી જાય તેવું છે. શેનું ચિત્ર છે? હા, આ ઉપરની તરફથી જોયેલું છે અને આ ચિત્ર કેવું છે, સામેથી જોયેલું. અને શેનું છે, બેગ અથવા પર્સનું છે, બરોબર. ચાલો હવે આ ચિત્રને તો તમે ઓળખી જ ગયા છો, શેનું છે? હા, બહુ સરસ, મોબાઈલનું. શેનું છે? મોબાઈલનું. અને તે ઉપરની તરફથી જોયેલો હશે, બરોબર. ચાલો અત્યાર સુધીના તમને સપાટીઓ કઈ તરફથી છે, કઈ બાજુથી જોયું છે તેનો ખ્યાલ આવી ગયો હશે, બરોબર. હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળમિત્રો, અહીંયા આગળ રંગોળી એવો શબ્દ લખેલો છે, બરોબર. રંગોળીથી તો તમે દરેક પરિચિત હશો કે રંગોળી એટલે શું. રંગબેરંગી રંગો પૂર્યા હોય, સરસ મજાનું ભાત દોરી હોય, ચિત્ર દોર્યું હોય અને તેમાં રંગબેરંગી રંગો પૂર્યા હોય તેને રંગોળી કહેવાય છે. તમે ક્યારે રંગોળી બનાવી છે? હા, બનાવી હશે, બરોબર. ક્યારે બનાવો છો રંગોળી? દિવાળીના સમયે, અથવા કોઈ સારો તહેવાર હોય તો પણ તમે રંગોળી બનાવી શકો છો. કોઈ પ્રસંગ હોય તો પણ તમે રંગોળી બનાવી શકો છો. અને આ રંગોળીમાં તમે તમારો મનપસંદ રંગ પણ પૂરી શકો છો અને ડિઝાઇન પણ તમને ગમતી તમે બનાવી શકો છો. મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાત અથવા તો એને પેટર્ન, જેને આપણે ડિઝાઇન કહીએ છીએ, ડિઝાઇન અથવા ભાત કે પેટર્ન બનાવે છે. જુઓ આનો મિત્ર કોણ છે? મીનાક્ષી. તે જમીન ઉપર શું કરે છે? અલગ અલગ ડિઝાઇન બનાવી છે અને ભાત દોરી છે. તો અહીંયા જો મીનાક્ષીનું આપણે વાંચીએ. હું મીનાક્ષી છું. શું કહે છે? આ મીનાક્ષી છે, હું તમિલનાડુની વતની છું. ક્યાંની છે? તમિલનાડુની. અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ. ટપકાઓનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે. તમે પણ ક્યારેક બનાવી હશે તો ટપકાવાળી પણ બનાવાય અને ચોકથી દોરીને પણ બનાવી શકો છો. તમે ટપકા દોરીને કરો તો તેને ટપકા ગણીને અને જોડી દેવાની હોય છે. તો આ મીનાક્ષી તમિલનાડુમાં રહે છે, તેઓ દરરોજ પોતાના ઘરની પાસે અથવા આંગણામાં રંગોળી બનાવે છે. રંગોળી પૂરવું એ ખૂબ જ સારું કહેવાય એમ કહે છે, બરોબર. તો અહીંયા આગળ આપણે આગળ જોઈએ. ભાત અથવા તો પેટર્ન બનાવવા માટે નીચે આપેલ ટપકાઓનો ઉપયોગ કરી તમે કરી શકશો. અને બે નમૂના અહીંયા દોરેલા છે, એની જેમ તમે પણ એ ટપકાઓનો ઉપયોગ કરી રંગોળી બનાવી શકો છો. તો જુઓ બાળમિત્રો, અહીંયા આગળ ચોરસમાં ટપકા આપેલા છે. તમારી પાસે પુસ્તક હોય તો તમે અત્યારે ખોલી મારી સાથે રંગોળી કરી શકો છો, બરોબર. પુસ્તક લાવી દીધું હોય તો તમારે ગણિતના ઈડિયરમાં સાથે જ રાખવાનું અને જે પ્રમાણે કીધું હોય તે દોરતું રહેવાનું. ચાલો તો અહીંયા આગળ આપણે ટપકા ગણીશું. જુઓ અહીંયા આગળ ટપકા આપી દીધેલા છે, આખી લાઈન બરાબર એના જેવા ટપકા દોરેલા છે. અહીંયા આગળ બનાવી દીધેલા છે અને અહીંયા આગળ ટપકા દોરીને રાખેલા હશે. તમારા પાસે જે પાઠ્યપુસ્તક છે
એમાં અહીંયા કોરી જગ્યા હશે, ફક્ત ટપકા જ કરેલા હશે. તો તમારે એ ટપકાને જોડી બાજુની જેમ જોઈને એવી રંગોળી બનાવવાની છે. ના આવડતું હોય તો તમારે ટપકા ગણી લેવાના અને ધીમે ધીમે દોરવાનો પ્રયત્ન કરવાનો. જુઓ, અહીંયા આગળ પહેલી લાઈન આખી છોડી દીધી છે, પછી બીજી લાઈનમાં જુઓ. આ રીતના ટપકાની તમારે લાઈન પ્રમાણે ગણતરી કરતું રહેવાનું, એટલે તમારી ડિઝાઇન અથવા રંગોળી સરસ મજાની થઈ જશે. અને તમે એમાં મનપસંદ રંગ પણ પૂરી શકો છો. મેં નથી પૂર્યા, પણ તમે ઈચ્છો તો તમે પૂરી શકો છો. તો પહેલાં તમારે ટપકા ગણી અને એની ડિઝાઇન અથવા તો ભાત કે પેટર્ન બનાવવાની છે. જુઓ, એક નંબરનું છે આ ટપકું, એના પછી બીજા નંબર ઉપર દોરવાનું છે. લંબગોળ એટલે ફૂલની પાંખડી જેવું બનાવ્યું છે, બરોબર. પછી એને સામેની સાઈડ સુધી ત્રાંસી લીટી કરી પછી એને આમ આમ તમારે ફરતા રહેશો, એટલે તમારી એક બાજુની ડિઝાઇન પૂરી થઈ જશે. પછી એના જેમ સામેનું ટપકું તમે એના પછીની લાઈનમાં લો, તો એને પણ ફૂલોની પાંદડીની જેમ આમ લંબગોળ બનાવી પછી ત્રાંસી લીટી, અને એ જ પેન અથવા પેન્સિલથી આવી રીતના તમે ગોળ ગોળ કરશો, એટલે તમારી સરસ મજાની રંગોળી તૈયાર થઈ જશે, બરોબર. ધીમે ધીમે પ્રયત્ન કરશો તો તમારી રંગોળી એના જેવી સુંદર બનશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળની રંગોળી જોઈશું, બરોબર. રંગોળી દોરવા તૈયાર? ચાલો, તો પેન્સિલ અને રબર પણ તમે સાથે રાખી શકો છો. જુઓ, અહીંયા પણ પહેલી લાઈન છોડી દીધી છે, બીજી લાઈનમાં પહેલું બીજા નંબરનું ટપકું એને એની બાજુની સુધી ચોરસ દોર્યું છે, બરોબર. એને ચોરસ આખું બનાવી દીધેલું છે. અહીંયા જુઓ, એની બાજુનું જ, પછી નીચે, પછી આ બાજુ, એમ કરી ચાર લાઈનોથી જોડી ચોરસ બનાવ્યું છે, બરોબર. હવે એ ચોરસ પછી અહીંયાથી તમારે આ રીતનું જોયું, હા, પછી એને પાછું નીચે લઈ જાઓ આ બાજુ, અને આમ કરીને તમારે બીજું એક ચોરસ પૂરું કરવાનું છે. એ ચોરસ પૂરું થઈ જાય એટલે તમારે આ ત્રિકોણવાળો ભાગ દોરી દેવાનો છે. એની સાથે સાથે બીજું એક નાનું ચોરસ પણ એની સાથે ટપકા કરેલું છે, એ જોડી દેવાનું. પછી ત્રિકોણ, ફરીથી ચોરસ, પાછું ત્રિકોણ, એમ કરીને બધા ટપકા તમારા જોડાઈ જશે અને એના જેવી જ રંગોળી તૈયાર થઈ જશે, બરોબર. દોર્યું બધા વિદ્યાર્થી મિત્રોએ? સરસ. દોરતા રહેજો ધીમે ધીમે અને તમારા મનપસંદ રંગ એમાં પૂરી દેજો, બરોબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૂચના વાંચીએ, તમારી જાતે બીજી ભાત બનાવો. એક નંબર, બિંદુઓની ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો દોરો. જુઓ કે કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે જ્યારે કેટલાકમાં નથી. આગળના ચિત્રમાં એટલે કે આપણે આગળની રંગોળી બનાવી તેમાં બધી સીધી લીટીઓ હતી, બરોબર. એનો ઉપયોગ કરીને રંગોળી બનાવી હતી. હવે આમાં થોડીક પેટર્ન અથવા ભાત બદલાય છે, થોડીક ત્રાંસી લીટીઓનો પણ ઉપયોગ કરે છે, થોડા ફૂલ જેવી ડિઝાઇન પણ બનાવી છે. તો ચાલો આપણે જોઈ લઈએ. અહીંયા આગળ ઉપર તમને ટપકા દોરેલા આપેલા છે, એમાં જોડીને ડિઝાઇન પણ બનાવી દીધી છે. અને તમારી પાસે પુસ્તક હોય તો એ જુઓ, એમાં નીચે ખાલી જગ્યાઓ આપી છે, એટલે કે તમારી જાતે દોરવાનું છે. ટપકા આપી દીધેલા છે અને ઉપરથી જોઈને નીચે તમારે એવી ડિઝાઇન કે પેટર્ન બનાવવાની છે. તો જુઓ, અહીંયા આગળ તમને આપી દીધેલા છે. પહેલી લાઈનમાં જુઓ, એક, બે, ત્રણ અને ચોથું ટપકું, બરાબર. ચોથા ટપકાથી પાંચમા ટપકાથી સુધી એક આડી લીટી દોરી છે, દોરાઈ ગઈ એ લીટી. પછી એ પાંચમું ટપકું જ્યાં પૂરું થાય છે ત્યાંથી પહેલી લાઈનમાં કયા નંબરનું? પાંચમા નંબરનું.
ત્યાં સુધીની એક ત્રાસી લીટી દોરશો એ તમારી પહેલી ડિઝાઇન અડધી પૂરી થઈ જશે. પછી એને ત્રિકોણ, ચાર ત્રિકોણ બનાવી દેવાના, એટલે આ ડિઝાઇન તમારી પૂરી. હવે એવી જ ડિઝાઇન તમારે નીચે બનાવવાની જગ્યા આપી છે ને તમને, એ રીતનું બનાવતું જવાનું છે. પછીનું જુઓ, એમાં પણ તમે ટપકા ગણીને ત્રીજા નંબરના ટપકાથી આગળ આવી આપણે રંગોળી બનાવી દીધી છે, બરોબર? લંબગોળ જેવું બનાવ્યું છે ને, ફૂલોની પાંખડી જેવું, એવું બનાવતું જવાનું ને એક લંબચોરસ, એક ચોરસ તૈયાર કરી દેવાનું છે, બરોબર? અને આ પાછું એના ઉપર લંબગોળ એવું દોરી દેવાનું છે. ત્યાર પછીનું જુઓ, આ ચિત્ર અથવા ડિઝાઇન, ભાત કે પેટર્ન, એ પણ એકદમ સહેલી છે, બરોબર? સાપુલિયા જેવી લાગે છે પણ સરસ એવી ડિઝાઇન છે. તો એમાં જુઓ, અહીંયા આગળ પાંચમા નંબરના ટપકા પછી છઠ્ઠા નંબરના ટપકાને અહીંયા અર્ધ વર્તુળ જેવું કરી, પછી ત્રાસી લીટી એને આખી પહેલી આગળની કરી, એ રીતના પેન્સિલ ઊંચી કરવાની નથી ને આમ ત્રાસું, એક એક ટપકું તમે બે લાઇન સાથે લઈ લેવાની છે. બંને ટપકા છે, બંને સાથે લઈ લેશો એટલે એવી ડિઝાઇન બની જશે, બરોબર? પ્રયત્ન કરતા રહેશો તો આવી પેટર્ન તૈયાર થઈ જશે. ચાલો હવે આપણે આ ફૂલવાળી જોઈએ, ફૂલોની પાંખડીવાળી. તો એ પણ એકદમ સહેલી છે. તમે આ લાઇન દોરી દીધી છઠ્ઠી અને સાતમી, એના પછી એક આઠમા નંબરના ટપકાવાળી લાઈન મૂકી નવમા નંબરના ટપકાથી અર્ધ ગોળાકાર દોરવાનું છે, બરોબર? ત્રીજી લાઇન સુધીનું, વચ્ચેની લાઇન બાકી રાખવાની છે. અહીંયાથી ગોળ ચાલુ કરી અર્ધ વર્તુળ આટલું કર્યું, બરોબર? હવે એ અર્ધ વર્તુળને પૂરું કરી અહીંયાથી એને જોડી બીજું અર્ધ વર્તુળ ત્રીજા ટપકે, એટલે કે વચ્ચેનું ટપકું આપણે મૂકી દીધું છે, અને એક બેને ત્રીજા ટપકે ફરીથી અર્ધ વર્તુળ. હવે ત્યાંથી પાછું આ ફૂલને જોડી બીજું એક અર્ધ વર્તુળ દોરી દેશો ત્રીજા નંબરના ટપકા સુધી, એટલે તમારી આ ફૂલોવાળી ડિઝાઇન પૂરી થઈ જશે. અને આ તો એકદમ સહેલી જ છે, બરોબર? સીધી લીટી પછી ત્રાસી લીટી, ટપકાની ગણતરી કરતું જવાની કયા નંબરના લાઇનમાં છે, અને તમારે આ ડિઝાઇન પૂરું કરતી રહેવાનું છે, બરોબર? ચાલો એના પછીનું જુઓ. આ ડિઝાઇન પણ આગળ આવી જ ગઈ છે, બરોબર? ટપકાને ફૂલો જેવી પાંખડી જેવો આકાર લંબગોળ જેવો આપેલો છે, બરોબર? પછી ત્રાસી લીટી, પછી એને ગોળવાળી, પાછું એ ટપકું ગોળ ફેરવી દેવાનું છે. આમ ધીમે 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 તમારી પેન્સિલ આવી રીતના કરતા જશો એટલે તમારી આ રંગોળી પૂરી થઈ જશે, બરોબર? ચાલો એ રીતના નીચે તમને જે આપી છે ખાલી જગ્યા ચિત્ર દોરવા માટેની, એ તમારે ઉપરનું જોઈ નીચે પેટર્ન પૂરી કરવાની છે, બરોબર? ચાલો હવે આપણે આગળ જોઈશું બીજા નંબરનું. તમારી પોતાની ડિઝાઇન અને આકારો દોરવા માટે નીચે આપેલ બિંદુઓની ગોઠવણીનો ઉપયોગ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને શું કીધું છે, પોતાની ડિઝાઇન અને આકારો દોરવા માટે તમને ખાલી જગ્યા એટલે કે ટપકા દોરીને આપ્યા છે. આમાં તમારે તમારી મનગમતી ડિઝાઇન અથવા આકારો દોરવાના છે. અહીંયા આગળ મેં તમારી ફક્ત સમજૂતી માટે આ ચિત્રો, આ ડિઝાઇન દોરી છે. જો તમારે દોરવી હોય આવી, તો ટપકાની ગણતરી કરી આમાં બતાવ્યા પ્રમાણે તમે દોરી શકો છો, અથવા તો તમારી કોઈ પોતાની ડિઝાઇન હોય તો પણ તમે દોરી શકો છો. જો અહીંયા આગળ બતાવ્યા પ્રમાણે નાનું ચોરસ અને એને એક મોટા ચોરસ સાથે જોડી દીધા છે, બરોબર? આ પણ એક ડિઝાઇન તૈયાર થઈ ગઈ. આમાં તમે તમારો મનગમતો રંગ તમારે પૂરો હોય તો તમે પૂરી શકો છો. આપણને અહીંયા આગળ સૂચના નથી કીધી કે રંગ પૂરો, પણ જો તમારે તમારા આનંદ માટે રંગ પૂરો હોય તો તમે પૂરી શકો છો. પછી જુઓ, આ શું દોર્યું છે? હા, સસલાનું મો જેવું, બરોબર? તો એના આ બે કાન એટલે કે ફૂલોની પાંખડી જેવો આકાર આપેલો છે, અને આ એક ગોળ દોરી દીધું છે, બરોબર? એમાં આંખો અને એનું મો. તમારે આ ચિત્ર દોરવું હોય તો તમે દોરી શકો છો, અને બીજું કોઈ દોરવું હોય તો દોરી શકો છો. આ એક
લંબચોરસ જેવો આકાર બનાવેલો છે, બરોબર? એટલે ડિઝાઇન પણ થઈ જાય અને આકાર પણ આવી જાય. પછીનું આ એક ચિત્ર છે મંદિરનું, બરોબર? તમે મંદિરનું પણ દોરી શકો છો. પછી આપી છે છત્રીનું, બરોબર? ટપકાની ટપકા જોડી તમે છત્રી જેવો આકાર પણ બનાવી શકો છો. અર્ધવર્તુળ આગળના ચિત્રોમાં આપણે દોર્યું હતું ને, એ રીતના અર્ધવર્તુળ દોરવાનું છે. અને આ નાનું નાનું આમ દોરતું જવાનું, ટપકા જેમ જેમ લાગે તેમ, બરોબર? એટલે તમારો છત્રી જેવો આકાર બની જશે. પછી એક આવી છે આ બીજી ભાત, ફૂલોની પાંખડીવાળું. આગળ તમે જેટલું શીખી ગયા છો એ જ બધા આકારોનો ઉપયોગ કરી આ ભાત પૂર્ણ કરી છે, બરોબર? ચાલો હવે આગળ આપણે ત્રીજા નંબરનું જોઈએ. તો ત્રણ નંબરમાં જુઓ સૂચના, ચોરસ અને લંબચોરસ બનાવવા માટે આ આકૃતિઓને પૂર્ણ કરો. ચોરસ અને લંબચોરસ બંને અડધી અડધી આકૃતિઓ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આપી દીધેલી હશે, પોતાની ચોપડી પાસે રાખજો, એટલે તમે આ આકારો પોતાની જાતે બનાવી શકો, બરોબર? ના હોય તો ચોપડીઓ વસાવી લેજો અને સાથે સાથે નોટબુક પણ તૈયાર કરજો. જો અહીંયા આગળ બે લાઈનો આપી છે, એક આડી અને એક ઊભી, બરોબર? આ જુઓ, આની લંબાઈ વધારે છે અને આની લંબાઈ ઓછી છે. એટલે જુઓ, લંબાઈ વધારે હોય, આ બે લંબાઈ ઓછી હોય, એટલે આ લંબચોરસ બને, બરોબર? બે બાજુઓ, તો આ લંબચોરસ બની જશે. પછી આ તો મંદિર જેવો આકાર આપી દીધેલો છે, બે ત્રાસી લીટી આપી દીધેલી છે, એક આપણે દોરી દઈશું, એટલે કયું બનશે? આ ત્રિકોણ બનશે, બરોબર? આમાંથી ચોરસ કે લંબચોરસ બનશે નહીં. પછી જુઓ, અહીંયા આગળ તમે આ આકૃતિ દોરી તો એમાં બે રેખાઓ એટલે કે બે લાઈનો સરખી નથી, એટલે લંબચોરસ બન્યું. આમાં બંનેની લંબાઈ સરખી છે, આડી અને ઊભી, એટલે આ શું બનશે? ચોરસ. ચારેય બાજુઓ સરખી હોય એને ચોરસ કહેવાય, અને બે બાજુઓ સરખી હોય તેને લંબચોરસ કહેવાય. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આગળનું જોઈએ. આમાં પણ બે સરખી આપી દીધેલી છે, એટલે આ કયું બનશે? બોલો તો જવાબ આપો. હા, બે બાજુઓ સરખી હોય એટલે લંબચોરસ બને, અને આ આ બે સરખી છે એટલે બીજી બે સરખી બનશે, એટલે આ ચારેય બાજુ સરખી બની, હા, તો આ ચોરસ બનશે. ચલો, આ ચિત્રને જોતા તમે કહી દેશો કે આ લંબચોરસ બનશે, બરોબર ને? સરસ, આ લંબચોરસ બની જશે અને એની બાજુમાં ચોરસ. આમાં જુઓ, એક જ આપી છે એટલે એનું જોઈન એની સામે એના માપની બીજી દોરી દેવાની, પછી આવે બીજા ત્રણ ટપકા બાકી રહે એટલે એની સામે સામે બે તમે લાઈનો દોરી દેશો, એટલે આ ચોરસ તમારું તૈયાર થઈ જશે, બરોબર? ચાલો હવે આપણે આગળ જોઈએ ચાર નંબર. તો આપણે અહીંયા સૂચના જોઈએ, નીચે આપેલ બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો. તમને અહીંયા આગળ શું કીધું છે? બિંદુઓ એટલે આ ટપકા આપી દીધેલા છે, અને અહીંયા આગળ એના નામ આપેલા છે કે આ ટપકાઓમાં તમારે શું દોરવાનું છે, બરોબર? આગળ તો આપણે બધું જોયું કે મનગમતી ડિઝાઇનો દોરી, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ એવા આકારો દોર્યા, પણ આમાં તો આપણને નામ કીધેલા છે એટલે આપણે એ જ ચિત્રો દોરવાના છે, બરોબર? જે આપણને કહ્યું છે કે અહીંયા આગળ જુઓ, એક નંબરમાં આપણને શું દોરવાનું કહ્યું છે? પતંગ, પછી પાંદડું, પછી ફૂલ, હોળી, તારો અને માટલું. તો આપણે વિચાર કરીશું કે આ ટપકાઓમાં આ બધા ચિત્રો કેવી રીતના દોરવા, તો આ દોરવામાં કોઈ અઘરું લાગશે નહીં. એક વખત તમે દોરશો એટલે તમને સરળ લાગશે, બરોબર? ચાલો તો આપણે દોરવાનો પ્રયત્ન કરીશું. જુઓ, પહેલું આપણને શું કીધું છે? પતંગ. હા, પતંગ ચગાવવાની તો દરેકને ખૂબ જ ગમે છે, છોકરાઓ હોય કે છોકરીઓ હોય, પતંગ તો તેમને ખૂબ જ ગમે છે, એટલે પતંગ દોરતા તો આવડશે, બરોબર? આ ચોરસ જ છે, પણ ચોરસ કેવું દોર્યું છે? ઊંધી રીતના, એટલે કે આપણે
આડી આડી લીટીઓ, આ ત્રાસી લીટીઓ દોરીને એક ચોરસ બનાવેલું છે. બરાબર, તમે આમ કરશો એટલે આ સીધી લીટી, એની સામે બીજી સીધી લીટી, એને જોડી દો, એક ચોરસ થઈ ગયો તૈયાર. થઈ ગયો પતંગનો આકાર, અને બીજું નીચે નાનું એક ત્રિકોણ દોરી દો એટલે આપણી પતંગ તૈયાર થઈ જાય. અંદર ચોકડી પાડી દો. બરાબર, બની ગઈ ને તમારી પતંગ તૈયાર થઈ ગઈ. સરસ, આમાં ટપકા તમે ગમે ત્યાંથી શરૂ કરી શકો છો, પણ ટપકા જોડવામાં ફક્ત ધ્યાન રાખવાનું, તમે આ ટપકાથી પણ ચાલુ કરી શકો છો. તો હવે આપણને પાંદડું દોરવાનું કીધું છે. બરાબર, પાંદડું આપણે આગળ અર્ધવર્તુળ દોરતા હતા ને, એટલે કે અડધું ગોળ. બરાબર, તો પહેલાં આપણે એક સીધી લીટી દોરી દઈએ, પછી અહીંયાથી આપણે અર્ધવર્તુળ, પછી થોડુંક નાનું, એના જેટલું એમ કરીને એક મોટું અર્ધવર્તુળ. હવે એને બીજી બાજુથી જોડી દો. થઈ ગયું તમારું પાંદડું તૈયાર. બરાબર, ચાલો હવે આપણને શું દોરવાનું કીધું છે, ફૂલ. તો ફૂલમાં આપણે પેલું ગોળ ટપકાને ફૂલની પાંખડી જેવું કરતા હતા ને અર્ધગોળાકાર, હા એવું જ લેવાનું છે. આમાં જુઓ, આ ટપકાને ફરતે આપણે અર્ધગોળ દોર્યું, બીજું અર્ધવર્તુળ એટલે પાંખડીને જોડતું જવાનું, એટલે આપણું ફૂલ તૈયાર થઈ જશે. બરાબર, થઈ ગયું. હા, અને વચ્ચે જગ્યા રહે એટલે એમાં આપણે ગોળ દોરી દઈએ, એટલે આપણું ફૂલ તૈયાર થઈ ગયું. બરાબર છે ને. ચાલો હવે આગળ શું દોરવાનું કહ્યું છે આપણને, હોળી. હોળી તો દરેક બાળકને દોરતા આવડતી હશે. બરાબર ને, ચાલો તો આપણે લંબચોરસ દોરતા હતા એવું જ છે, એનાથી થોડું જુદું છે, બહુ જુદું નથી. એક લાંબી થોડી લીટી દોરી, પછી ત્રાસી લીટી બે દોરી દીધી, અને ઉપર દોર્યું છે એના કરતાં થોડું લીટી નાની કરી દેશો એટલે હોળી જેવો આકાર થઈ જશે, અને આને હલેસા કહેવાય. શું કહેવાય, હલેસા. બરાબર, આપણે સામેની તરફથી જોઈએ છીએ એટલે આપણે એક જ દેખાશે. આગળ આપણે શીખી ગયા ને બાજુએથી સામેથી એવી રીતના. તો આ પાણી આગળ આપણે આગળ જવું હોય તો આને કાઢવું પડે પાણીમાં તરવા માટે, એટલે આ દોરી દેવાનું. પછી આપણને તારો દોરવાનો કીધો છે. બરાબર, તો આ બે ત્રિકોણ જ છે, સરખા બિંદુઓ અથવા તો ટપકાને જોડી તમે આ એક ત્રિકોણ તૈયાર કરી લેશો. બરાબર, પછી બીજું એક ત્રિકોણ તૈયાર કરી લેશો એટલે તમારો તારો અથવા તો સ્ટાર કહો છો ને તે તૈયાર થઈ જશે. બરાબર, ચાલો હવે એના પછી આપણને માટલું કીધું છે. માટલું તો એકદમ સહેલું જ છે, ગોળ દોરી દો. બરાબર, ગોળ દોરી દીધું, એવું જરૂરી નથી કે આખું ગોળ જ આવે, થોડું લંબગોળ જેવું દોરો તો પણ ચાલે. પછી આ ઉપરનો એનો કાંઠો અને આ નીચે મૂકવાનું છે. બરાબર, થઈ ગયું તમારું માટલું તૈયાર. તો વિદ્યાર્થી મિત્રો, ટપકાની ડિઝાઇન, ટપકા જોડીને બનતી ભાત તમારી તૈયાર થઈ ગઈ, અને તમને લોકોને પણ રંગોળી પૂરવાની અને દોરવાની મજા આવી હશે. બરાબર, તો આપણે અહીંયા આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીશું, એટલે તમારે હોમવર્ક પણ એનું કરવાનું છે. નોટો ના બનાવી હોય તો નોટો બનાવી લેજો, શાળામાંથી નોટોનું લિસ્ટ આપી દીધેલું છે, જેની પાસે ના હોય તે શાળામાંથી મેળવી લે, અને રોજે રોજનું લેસન કરવાનું રાખશો તો તમારી લેસન વધારે ભેગું થશે નહીં. તો આજના હોમવર્કમાં આપણે શું કરવાનું છે, તો તમારા પાઠ્યપુસ્તકમાં, અને પાઠ્યપુસ્તક ના હોય તો આ વિડીયો જોઈને તમે એમાંથી લેસન કરી શકો છો. બરાબર, તો જુઓ આમાં જે મહાવરાનો સમય હતો એમાં બ લખ્યું છે. બરાબર, તો એ બમાં જે ચિત્રો આપેલા છે ને, બરાબર, આ ચિત્ર આ સીડી ને એવું તો તમને દોરતા ફાવશે, ખુરશી ફાવશે, અને જે ચિત્ર ના ફાવે દોરતા તેની સામે ફક્ત તમારે નામ લખી દેવાનું છે, સીડી તો એને ક્યાંથી જોઈ, બાજુએથી. બરાબર, એવી રીતના તમારે લેસન કરવાનું છે તમારી નોટબુકમાં. બ ક હોમવર્કમાં શું લખવાનું છે, બ ક, અને જેટલી રંગોળીવાળી
टपका तमारे जाते बनावाना हता ते तमारे फक्त पाठ्यपुस्तक में ज करवाना छे, नोटबुक में करवाना नथी। बराबर, तो ये तमारे पाठ्यपुस्तक में जे जग्या आपी छे तेमां सामेथी जोईन ए रंगोळी ए पेटर्न तमारे पूर्ण करवानी रहेशे। चालो, आवता पीरियड में आपणे फरी मळीशुं, त्यां सुधी આવજો।